જામનગરમાં સુભાષ માર્કેટ પાસે મોટા આશાપુરા મંદિર નજીકના વિસ્તારમાં આજે બાળકોના અપહરણ કરતી ગેંગ ત્રાટકી હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી, જેના પગલે ચાર શંકાસ્પદ મહિલાઓ ટોળાની ઝપટે ચડતા લોહીલુહાણ થઈ ગઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન ચાર પૈકીની એક મહિલા કોઈ રીતે છૂમંતર થઈ ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાને હોસ્પિટલ ખસેડી સારવાર કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે છેલ્લો શો નામની ગુજરાતી ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઘણા બાળ કલાકારોએ અભિનય કર્યો છે, જેમાં જામનગરના હાપામાં રહેતા રાહુલ કોળી નામના તરુણે પણ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના શૂટિંગ પછી કમનસીબે રાહુલને બ્લડ કેન્સર હોવાનું નિદાન થતાં તેની 4-5 મહિનાથી સારવાર ચાલતી હતી, પરંતુ તે સફળ ન થતાં રાહુલનું અવસાન થયું છે, જેને પગલે કરુણાંતિકા સર્જાઈ છે. રાહુલનો પરિવાર અત્યંત ગરીબ છે. રાહુલની અભિનય કારકિર્દીથી તેના પરિવારને ઘણી આશાઓ હતી, પરંતુ વિધિની વક્રતાએ રાહુલ અને તેના સપનાઓને ચકનાચૂર કરી દીધા. મારું નામ રામુભાઈ છે. જાતે બાવડી છું, અટક કોરી છે. ધંધો રિક્ષાનો કરું છું. જામનગર જિલ્લો આપા ગામમાં રહું છું, રેલવે સ્ટેશનના બાજુમાં. ને રાહુલ વિષયમાં તો શું સાહેબ કહું કે જ્યારે હું રિક્ષા હલાવતો ત્યારે એ 8મા ધોરણમાં પડવા જતો, તો ત્યાંથી અકસ્માતે એ લોકો આવ્યા ફરતા ફરતા કે પિક્ચરનું શૂટિંગ આટું છોકરાઓ ગોતે છે, તો સ્કૂલ એ લોકો જતા હતા. ત્યાંથી હાપાની સ્કૂલમાંથી એને પસંદ કર્યો. અમારા હાપાના કોક જયંતિભાઈ કરીને છે સ્ટાફમાં, એ લોકો લઈ ગયા હતા સરકારી સ્કૂલમાં. એમાં રાહુલે સિલેક્ટ કર્યો હતો આ લોકો. પછી મને એક દિવસે કીધું કે તમારા દીકરાને અમારે ગુજરાતી પિક્ચરમાં લઈ જવું છે, તો મેં કીધું સાહેબ સારું, દીકરાનું ભવિષ્યનું કામ છે, તો ભવિષ્ય સુધરી જાય તો એનાથી મોટી વાત શું છે. તો એના ભેગો હું મને લઈ ગયા હતા 4-4.5 મહિના આમરેલી ધાડી ઓલો તલાજા તલાલા એ બધે ત્યાં શૂટિંગ એ લોકોનું હાલતું હતું, લાઠી. ને અમે તો એક હોટલમાં રહેતા હતા ને સારવાર ને બધું એવું સારું કરતા હતા. પછી એનું 4-5 મહિના પિક્ચર આવેલું સાહેબ, પછી લોકડાઉન નહીરું એ કે વહેલું રિલીઝ થઈ જાય, પછી લોકડાઉનના હિસાબે એ પિક્ચર રોકાઈ ગયું. લોકડાઉન પહેલાં પછી ધીરે ધીરે કામ ધંધા ચાલુ થયા, તો અમે નાના મોટા કામે લાગી ગયા અને એ છોકરો બનવા જતો. નુમીમાં એનું મેં એડમિટેન કરાવ્યું હતું, તો અગસ્ટ માસે એને 10 દિવસ પહેલાં મને 2022માં 4થા મહિને મને ખબર પડી કે એને થોડોક ઝીણો તાવ આવ્યો. એ તાવમાં એનું બ્લડ ઉડી જતું હતું, તો હું છોટા મોટા પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો, એના લોહીના રિપોર્ટ કરાયા, તો એ સાહેબે કીધું કે આને તાત્કાલિક તમે જામનગર હોસ્પિટલ દાખલ કરો સરકારી હોસ્પિટલમાં. હું ત્યાં લઈ ગયો તો ત્યાંથી 10-12 દિવસ એનો ઈલાજ કર્યો, તો એની બીમારીનું કંઈ શોધ ખબર પડી નહીં. તો એ લોકોએ અમને અમદાવાદ સિવિલ કેલ્શન બિલ્ડિંગમાં લખીને આપ્યું, નંબર 6 ગેટ. એ આ એનો ઈલાજ આવેલો 4-4.5 મહિના. એ જ બીમારી સાહેબ કે બ્લડ ઉડી જાય છે. પહેલાં તો અમને કીધું કે એને બ્લડ કેલ્શિયમની શંકા છે, પછી ધીરે ધીરે અમને કહીએ કે એનો હાડકાનો માવો જે આવે ને એ સુકાઈ ગયો છે, એનાથી એનું બ્લડ બનતું નથી. પછી ખાતો પીતો સારો છોકરો હતો, ઊભો ઊભો એકદમથી બ્લડ મોઢા કોટ નાખ્યું ને પડી ગયો નીચે સાહેબ. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી પાર્ટીના આગેવાનોને નજરકેદ કરવાની તથા તેમની અટકાયતની કાર્યવાહી થઈ હતી, જેમાં અલ્તાફ ખફી, જીનમબેન ખફી, રચનાબેન નંદાણિયા વગેરેનો સમાવેશ થાય છે. આ પૂર્વે વડાપ્રધાન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ખાતમુહૂર્ત પ્રસંગે જામનગર આવ્યા ત્યારે પણ રચનાબેનને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ વડાપ્રધાનના કાર્યક્રમના એક દિવસ અગાઉ જ તેમને નજરકેદ કરી આખરે તેમની અટકાયત કરવામાં આવી હતી. વડાપ્રધાનના કાર્યક્રમ વખતે સુરક્ષા વ્યવસ્થાની જાળવણી સહિતના કારણોસર આવી કાર્યવાહી થતી હોય છે, પરંતુ ચૂંટણી વખતે આવી કાર્યવાહી થવાથી રાજકારણ ગરમાયું હોય છે. બચાવવા માટે
કદાચ ફોન સ્વિચ ઓફ કરીને 5 થી પહેલા ભાગી ગઈ હોત ને તો એ તમને કોઈ પકડી ન હતો. એટલું યાદ રાખજો. ફક્ત ને ફક્ત ખાલી આ જે સ્ટાફમાં જેની નોકરી છે, મેં પહેલાય કાલ કીધું હતું કે હું કોઈ નોકરી દઈ નથી શકતી ને, તો મને કોઈની નોકરી લેવાનો હક નથી. બાકી મને મારી મરજી વગર છે ને કોઈ લઈ જઈ ના શકે એટલી મને ખબર છે. સાહેબ તમે ગઈ કાલની 11 વાગ્યાની મને નજરકેદ કરી છે, તમને એવું લાગે છે કે હું નજરકેદ રહું? કોઈની ટેવળ નથી. ફક્ત ને ફક્ત રચના છે ને એકીને કામ કરવાનો શોખ છે ને, લાગણીશીલ વ્યક્તિ છે ને, ફક્ત આ સ્ટાફના નોકરી માટે છે ને બેઠી છે. બાકી મોદી સાહેબની સામે તમારામાં ટેવળ હોય ને, હું તો કહું જે લોકોમાં મને એકવાર લઈ જાઓ તો હું તમને દેખાડી દઉં. હું પહેલા કહું છું કે હું એનો વિરોધ નથી કરતી, આવતા હશે સારા કામ કરવા માટે. તમારા વડાપ્રધાન છે તો અત્યારે કોંગ્રેસ પાર્ટી ને આખા દેશના વડાપ્રધાન કહેવાય ને, તો એને તો સ્વેચ્છાએ અમને બોલાવવા જોઈએ એની સભામાં. બીક શેની લાગે છે? શેની બીક લાગે છે? તમે એમ સમજતા હો તો આ બધા લોકો છે ને અત્યારે સાંકળ બનીને હમણાં ઉભા રહી જશે. મને કોઈની તાકાત નથી લઈ જવાની, પણ ફક્ત ખાલી સ્ટાફ વડાની નોકરી જાય છે ને, અને સ્ટાફ વડાની નોકરી માટે તેનું કઈ બોલતી નથી. બાકી કોઈની એટલે કોઈની હું પહેલા કહું છું, હજી કહું છું કે ડર હું વસ્તુ છે ને મને ખબર નથી, અને નજર કેદે મને કોઈ કરી ના શકે. ફક્ત હું કોઈને નોકરી દઈ નથી શકતી, અને એ નોકરી કોઈની જાય નહીં, એટલા માટે હું અહીંયા સ્વેચ્છાએ મારી મરજીથી બેઠી છું. મને કોઈ નજર કેદ કરી નથી. અને આ ગ્રુપ છે, હજી આવા ઘણા લોકો કાલ સાંજે આવ્યા હતા, અત્યારે આવ્યા છે. કેમ છે તમે? સાકર બનાવીને આટા ઢાળ બની બેસી જાય, મને ઘરેથી હવે વાં લઈ જવાના છે આપણે હેડક્વાર્ટર. એટલા માટે આ લોકો બધા આવ્યા છે કે ભાઈ છે શું, તમે સવારથી લઈ જાઓ ને હવે સીધા રાતે ઘરે આપો. એટલે હવે તો મારે જે કરું તે હું કરીને દેખાડીશ મોદી સાહેબને, કે તમારે જે કરવું એ નીકળી લેજો. આગ્રો રજુબેનને લઈ જવાના નથી, આટલા મણે આવ્યા નાથી, વધારે 3 નંબર ના 1 નંબર ના 2 નંબર બધા ભેગા કરી લઈ જાય. રજુબેન આવી પડવાની, જેને કેવું હોય ને, મોદી ને કેવું હોય કે ગમે એને કેવું હોય, રજુબેન આવી લઈ જવાના નથી. Thank you.